નમસ્કાર સુસ્વાગતમ ધોરણ અગિયાર કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ બે પ્રકરણ બે ઘસારાના હિસાબો આજે આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર પાંચ જેનો પેટા પ્રશ્ન નંબર નવ તે અંગે અભ્યાસ કરવાનો છે જેની રકમ આ મુજબ છે કે સુધાંશુ લિમિટેડે તારીખ એક ચાર બારના રોજ એક યંત્ર બાવીસ હજાર બસોમાં ખરીદ્યું જેને ગોઠવવાનો ખર્ચ રૂપિયા એક હજાર આઠસો થયો જ્યારે બીજું એક યંત્ર તારીખ એક દસ તેરના રોજ વીસ હજાર ચારસોમાં ખરીદ્યું જેને ગોઠવવાનો ખર્ચ રૂપિયા એક હજાર બસો ચૂકવ્યો પ્રથમ યંત્ર તારીખ એકત્રીસ ત્રણ પંદરના રોજ તેની ચોપડે કિંમતના વીસ ટકા નુકસાન સાથે કંપનીએ વેચી દીધું કંપની દર વર્ષે દસ ટકા લેખે ઘટતી જતી બાકીની પદ્ધતિએ ઘસારો ગણાય છે ઉપરની માહિતી પરથી કંપનીના ચોપડે એકત્રીસ ત્રણ બે હજાર પંદર સુધીનું યંત્ર ખાતું અને પ્રથમ વર્ષની આમ નોંધ તૈયાર કરો હવે આપણે ગણતરી કરીએ તો પ્રથમ વર્ષે પ્રથમ યંત્રનો ઘસારો કેટલો થશે તો ઘટતી જતીની બાકી પદ્ધતિ ઘટતી જતી બાકીની પદ્ધતિ હોય કે સરખા હપ્તાની પદ્ધતિ હોય પ્રથમ વર્ષ યંત્રની ખરીદી કરેલ હોય તે વર્ષે મૂળ કિંમત પર જ ઘસારો ગણાય ચોવીસ હજાર મૂળ કિંમત કેવી રીતે તો કે બાવીસ હજાર બસોમાં યંત્ર ખરીદેલ છે એક હજાર આઠસો ખર્ચ તેમાં ઉમેરી દેતા ચોવીસ હજાર દસ ટકા લેખે ઘટતી જતી બાકીની પદ્ધતિ એ ઘસારો ગણાય છે એટલે પ્રથમ વર્ષે ઘસારો બે હજાર ચારસો ગણાશે જે વાર્ષિક ઘસારો ગણાશે બીજા વર્ષે ઘસારો તો કે આ ચોવીસ હજારમાંથી બે હજાર ચારસો બાદ કરો તો હવે ઘટતી જતી બાકી એકવીસ હજાર છસો ચોપડે કિંમત ગણાય હવે બીજા વર્ષે જે ચોપડે કિંમત એકવીસ હજાર છસો છે તેના પર ઘટતી જતી બાકીની પદ્ધતિ એ હંમેશા ઘસારો ગણાય સીધી લીટીની પદ્ધતિ હોય તો મૂળ કિંમત પર ઘસારો ગણાય તો અહીં એકવીસ હજાર છસોના દસ ટકા લેખે તમે ઘસારો ગણશો તો બે હજાર એકસો વાર્ષિક ઘસારો થશે હવે ત્રીજા વર્ષે ઘસારાની આપણે રકમની ગણતરી કરી તો એકવીસ હજાર છસોમાંથી બે હજાર એકસો બાદ કરશો તો ઓગણીસ હજાર ચાલીસ રકમ આવશે તેના પર દસ ટકા લેખે ઘસારો એક હજાર ચુમ્માલીસ થશે જે વાર્ષિક ઘસારો ગણાશે જ્યારે બીજું યંત્ર તારીખ એક દસ તેરના રોજ ખરીદવામાં આવેલ છે વીસ હજાર ચારસોનું આ યંત્ર છે ગોઠવવાનો ખર્ચ એક હજાર બસો કે જેથી તેની પડતર કિંમત એકવીસ હજાર છસો થાય છે તો આ જ પડતર કિંમત છે ને આ વર્ષ માટે આ જ ચોપડે કિંમત ગણાશે ઘટતી જતી બાકીની પદ્ધતિએ ચોપડે કિંમત પર ઘસારો ગણીએ તો બીજા યંત્રનો પ્રથમ ઘસારો કેટલો થાય તો કે એકવીસ હજાર છસો પર દસ ટકા લેખે ઘસારો ગણવાનો થશે પરંતુ અહીં છ માસનો ઘસારો ગણવાનો થશે કારણ કે આ યંત્ર તારીખ એક દસના રોજ ખરીદવામાં આવેલ છે તો દસમા મહિનાથી માર્ચ મહિના સુધી એટલે કે ત્રીજા મહિના સુધી તમે ગણતરી કરો તો દસ અગિયાર બાર અને એક બે ને ત્રણ આમ કુલ છ માસનો ઘસારો ગણાય જ્યારે જ્યારે અમુક માસનો ઘસારો ગણવાનો થાય ત્યારે ગુણાકારમાં મહિના અને છેદમાં વર્ષના કુલ મહિના બાર દર્શાવવામાં આવે છે તો એ સિદ્ધાંત અનુસાર અહીં ગણતરી કરેલ છે એકવીસ હજાર છસોના દસ ટકા એટલે છેદમાં સો અને છના છેદમાં બાર આ રીતે કેલ્ક્યુલેટરમાં ગણતરી કરશો તો એક હજાર એંસી છ માસિક ઘસારો બીજા યંત્રનો જે તે વર્ષમાં જે યંત્ર ખરીદવામાં આવ્યું તે વર્ષના અંતે આ છ માસિક ઘસારો રૂપિયા એક હજાર એંસી ગણાશે હવે આપણે યંત્ર ખાતું તૈયાર કરવાનું છે તો યંત્ર ખાતું દર વખતે જેમ તૈયાર કરીએ છીએ તે મુજબ ડાબી બાજુ ઉધાર જમણી બાજુ જમા ડાબી બાજુ તારીખ વિગત રકમ જમણી બાજુ તારીખ વિગત રકમ તો તારીખ એક ચાર બારના રોજ આ યંત્ર ખરીદવામાં આવેલ છે તેથી યંત્ર ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા એટલે કે યંત્ર ખાતાની ઉધાર બાજુ ચોવીસ હજાર વિગતમાં રોકડ બેંક ખાતે અને એમ કરી અને આ યંત્ર ખાતે ઉધાર બાજુ વિગત દર્શાવવામાં આવશે પ્રથમ વર્ષ એકત્રીસ ત્રણ તેરના રોજ પૂરું થાય અને આ વર્ષ પૂર્ણ થાય તે પહેલાં કોઈ આર્થિક ઘટના બનતી નથી તેથી અહીં ઘસારો ગણી શકાય આપણે પ્રથમ વર્ષનો ઘસારો ગણેલ હતો આગળ તે મુજબ બે હજાર ચારસો અહીં ઘસારો દર્શાવવામાં આવશે જમા બાજુ તારીખમાં એકત્રીસ ત્રણ તેર અને વિગતમાં ઘસારા ખાતે વર્ષ પૂર્ણ થાય એટલે સરવાળો કરવાનો થાય ઉધાર બાજુનો સરવાળો વધારે છે ચોવીસ હજાર જમા બાજુ મૂકી તેમાંથી બે હજાર ચારસો બાદ કરતાં એકવીસ હજાર છસો બાકી નીકળશે જે બાકી આગળ લઈ ગયા તરીકે દર્શાવવામાં આવશે ત્યાર પછીના વર્ષમાં એક ચાર તેરના રોજ ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા તરીકે આ એકવીસ હજાર છસો દર્શાવવામાં આવશે ત્યારબાદ આપણો ટાર્ગેટ ઘસારો ગણવાનો એકત્રીસ ત્રણ ચૌદનો હોય પરંતુ તે પહેલાં એક આર્થિક ઘટના બને છે તારીખ એક દસ તેરના રોજ બીજું યંત્ર વીસ હજાર ચારસોમાં ખરીદવામાં આવે છે અને જેને ગોઠવવાનો ખર્ચ એક હજાર બસો થાય છે તો અહીં પણ એકવીસ હજાર છસો આ યંત્રની પડતર કિંમત થાય છે યંત્ર ખાતે ઉધાર એટલે કે તેની ઉધાર બાજુ એકવીસ હજાર છસો તે રોકડ બેંક ખાતે જમા સામેની વિગત અહીં દર્શાવવામાં આવશે તારીખમાં એક દસ તેર હવે આ વર્ષ પૂર્ણ થાય તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચૌદના રોજ અહીં બંને યંત્રો પર ઘસારો ગણવામાં આવશે પ્રથમ યંત્ર પર વર્ષનો એકવીસ હજાર છસો પર ઘસારો ગણવામાં આવશે આખા વર્ષનો દસ ટકા લેખે ઘટતી જતી બાકીની પદ્ધતિએ તેનો ઘસારો બે હજાર એકસો સાહીઠ થશે જ્યારે બીજા યંત્રનો ઘસારો આપણે છ માસનો આગળ ગણ્યો હતો જે એક હજાર એંસી રૂપિયા થતો હતો આમ કુલ ઘસારો ત્રણ હજાર બસો ચાલીસ બંને રકમ ભેગી થઈ અને થશે વિગતમાં ઘસારા ખાતે કૌંસમાં દર્શાવેલ છે કે આ ત્રણ હજાર બસો ચાલીસ કેવી રીતે આવેલ છે પ્રથમ યંત્રનો ઘસારો બે હજાર એકસો બીજા યંત્રનો ઘસારો એક હજાર એંસી અને તારીખમાં એકત્રીસ ત્રણ ચૌદ હવે અહીં ઘસારો નોંધાઈ ગયો વર્ષ પૂર્ણ થાય છે એકત્રીસ ત્રણ ચૌદના રોજ વર્ષ પૂર્ણ થાય તે પહેલાં બીજી કોઈ આર્થિક ઘટના બનતી નથી તેથી અહીં સરવાળો કરી શકાય ઉધાર બાજુનો સરવાળો તેતાલીસ હજાર બસો જે વધારે છે જમા બાજુ તેતાલીસ હજાર બસો તેમાંથી ત્રણ હજાર બસો ને ચાલીસ તમે બાદ કરો તો ઓગણચાલીસ હજાર નવસો સાહીઠ બાકી મળે બીજી રીતે જો તો બંને યંત્રની અલગ અલગ બાકી મેળવવામાં આવે તો તો પ્રથમ યંત્ર એકવીસ હજાર છસો હતું તેમાં ઘસારો એકવીસો સાઠ રૂપિયા બે હજાર એકસો બાદ કરતાં યંત્ર નંબર એકની બાકી ઓગણીસ હજાર ચારસો ચાલીસ આવશે જ્યારે યંત્ર નંબર બે છે એકવીસ હજાર તેમાંથી એક હજાર એંસી ઘસારો બાદ કરતા તેની બાકી વીસ હજાર પાંચસોને વીસ આવશે જે બાકી નવા વર્ષમાં આગળ લાવવામાં આવશે બાકી આગળ લાવ્યા તરીકે ઓગણચાલીસ હજાર નવસો ને રૂપિયા આ બાકી આગળ લાવ્યા અલગ અલગ પણ લખી શકાય હવે એકત્રીસ ત્રણ પંદરના રોજ પ્રથમ યંત્ર વેચવામાં આવે છે જે યંત્રનું વેચાણ થાય તે યંત્રનો સૌપ્રથમ ઘસારો ગણવાનો રહેશે પ્રથમ યંત્રની બાકી ગયા વર્ષે આપણે જોઈએ તો ઓગણીસ હજાર ચારસો ચાલીસ છે તેના પર દસ ટકા લેખે ઘસારો ગણીએ તો એક હજાર નવસો ચુમ્માલીસ થાય જે આપણે આગળ ગણતરી કરેલ છે તો આપણે એક હજાર નવસો ચુમ્માલીસ ઘસારો યંત્ર ખાતાની જમા બાજુ પ્રથમ યંત્રનો દર્શાવવાનો રહેશે તે પહેલાં આ યંત્ર વીસ ટકા નુકસાનથી વેચવામાં આવેલ છે તો તેની સૌપ્રથમ ગણતરી કરીએ તો તારીખ એક ચાર ચૌદના રોજ આ યંત્ર ખાતાની બાકી કેટલી છે તો આપણે આગળ જોયું તેમ ઓગણીસ હજાર ચારસો ને ચાલીસ હવે આ યંત્ર પર પૂર્ણ વર્ષનો ઘસારો ગણાશે એક હજાર નવસો અને એ રકમ બાદ કરતાં જે કિંમત મળે તેને ચોપડે કિંમત ગણાય સત્તર હજાર ચારસો છન્નું મળશે અને આ યંત્ર ચોપડે કિંમતના વીસ ટકા નુકસાનથી વેચેલ છે એટલે સત્તર હજાર ચારસો છન્નુંના વીસ ટકા તમે કેલ્ક્યુલેટરમાં કરશો તો રકમ મળશે ત્રણ હજાર ચારસો પોઈન્ટ બે પરંતુ અહીં આપણે આ રકમ રાઉન્ડ ફિગરમાં દર્શાવશું તેથી ત્રણ હજાર ચારસો નવ્વાણું અહીં વીસ ટકા નુકસાન દર્શાવશું તો કંપનીને આ યંત્ર વેચતા કેટલી રકમ મળેલ છે તો કે તે રકમ બાદ કરતાં તેર હજાર નવસો સત્તાણું રૂપિયા વધે આ રકમ બેંક ખાતે વેચાણ કરતાં મળેલ છે હવે આપણે યંત્ર ખાતાની જમા બાજુ પ્રથમ યંત્રનો સૌ પ્રથમ ઘસારો નોંધીએ તો એક હજાર નવસો ચુમ્માલીસ તારીખ એકત્રીસ ત્રણ પંદર વિગતમાં ઘસારા ખાતે અને કંસમાં પ્રથમ યંત્રનો ઉલ્લેખ કરેલ છે હવે આ યંત્ર જ્યારે જ્યારે વેચાણ થાય ત્યારે વેચાણ કિંમત યંત્ર ખાતાની જમા બાજુ નુકસાન હોય તો એની બાજુ અને નફો હોય તો વિરુદ્ધ બાજુ એટલે કે ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે તો ફરીથી જોઈએ તો જ્યારે જ્યારે યંત્ર વેચવામાં આવે તો યંત્રની વેચાણ કિંમત યંત્ર ખાતાની જમા બાજુ નુકસાન હોય તો એની એજ બાજુ એટલે કે જમા બાજુ નફો હોય તો વિરુદ્ધ એટલે કે ઉધાર બાજુ દર્શાવવાનો રહે છે અહીં નુકસાન થયેલ છે તેથી યંત્ર ખાતે જમા સત્તર હજાર ચારસો છન્નું જમા થવા જોઈએ જે બે ભાગમાં થશે એક વેચાણ કિંમત તેર હજાર નવસો સત્તાણું અને એક નુકસાન ત્રણ હજાર ચારસો નવ્વાણું બંને રકમ જમા થશે પહેલાં તેર હજાર નવસો સત્તાણું જમા કરીએ અને ત્યારે વિગતમાં આપણે બેંક ખાતે વેચાણ કિંમત એ રીતે નોંધ કરશું તેવી જ રીતે ત્રણ હજાર ચારસો નવ્વાણું નફા નુકસાન ખાતે ખોટ આ રીતે આપણે નોંધ કરશું અને ત્યારબાદ બીજા યંત્રનો તો ઘસારો આપણે ગણવાનો જ રહેશે બે હજાર બાવન રૂપિયા તારીખ એકત્રીસ ત્રણ પંદર અને વિગતમાં ઘસારા ખાતે અને ત્યાં બીજા યંત્રનો ઉલ્લેખ કરેલ છે અહીં દરેક તારીખ એકત્રીસ ત્રણ પંદર જ આવશે અહીં ભૂલથી ત્રીસ નવ ચૌદ જે છપાયેલ છે તે તમારે અવગણવાની છે અને દરેક જગ્યાએ તારીખ એકત્રીસ ત્રણ પંદર કારણ કે આ તમામ વ્યવહાર એકત્રીસ ત્રણ પંદરના રોજ થાય છે તો ઘસારા ખાતે ઓગણીસો ચુમ્માલીસ જમા કરેલ છે યંત્ર જ્યારે વેચાણ કરેલ છે ત્યારે વેચાણ કિંમત જમા બાજુ તેર હજાર નવસો સત્તાણું એકત્રીસ ત્રણ પંદર અને વિગતમાં બેંક ખાતે નફા નુકસાન ખાતે ત્રણ હજાર ચારસો નવ્વાણું ખોટ છે તે દર્શાવવામાં આવશે અને બીજા યંત્રનો ઘસારો બે હજાર અને ત્યારબાદ આપણે સરવાળા તરફ આગળ વધીએ તો ઉધાર બાજુનો સરવાળો વધારે છે ઓગણચાલીસ હજાર નવસો સાઠ જે જમા બાજુ મૂકી અને તેમાંથી ક્રમશઃ જમા બાજુની તમામ રકમ એટલે કે એક હજાર નવસો ચુમ્માલીસથી શરૂ કરી અને બે હજાર બાવન સુધીની તમામ રકમ બાદ કરતા બાકી મળશે અઢાર હજાર ચારસો અડસઠ આ બાકી બીજી રીતે પણ મળી શકે છે વીસ હજાર પાંચસો વીસ તેમાંથી ઘસારો બે હજાર કેલ્ક્યુલેટરમાં બાદ બાકી કરશો તો પણ આ રકમ મળી રહેશે તારીખ એકત્રીસ ત્રણ પંદર ના રોજ બાકી આગળ લઈ ગયા તરીકે આ વિગત નોંધવામાં આવશે તો અહીં આ પ્રશ્ન પૂર્ણ થાય છે પ્રથમ વર્ષ માટે આમ નોંધ જે તમે જાતે તૈયાર કરજો અહીં એ નોંધ વિશે થોડીક ચર્ચા કરું છું પેલી આમ નોંધ એ થશે કે યંત્ર ખાતે ઉધાર ચોવીસ હજાર તે રોકડ બેંક ખાતે જમા ચોવીસ હજાર પછી બીજી આમ નોંધ ઘસારા ખાતે ઉધાર બે હજાર ચારસો તે યંત્ર ખાતે જમા બે હજાર ચારસો અને ત્રીજી આમ નોંધ નફા નુકસાન ખાતે ઉધાર બે હજાર ચારસો તે ઘસારા ખાતે જમા બે હજાર ચારસો જે આમ નોંધ આપણે જાણીએ જ છીએ માટે આ આમ નોંધ તમે જાતે તૈયાર કરજો તો અહીં સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર પાંચ પેટા પ્રશ્ન નંબર નવ અંગે આપણે યંત્ર ખાતું તૈયાર કરવાનો પ્રયત્ન કર્યો આશા રાખું છું કે આ પ્રશ્ન અંગેની તમામ વિગત તમને સરળતાથી સમજાઈ ગઈ હશે અને આ સાથે મારું લેક્ચર અહીં પૂર્ણ કરું છું આભાર અને અસ્તુ